नमस्कार विद्यार्थियों, धोरण 12 समाजशास्त्रमां बीजो एकम भारतीय संस्कृति अने समुदाय एनी आपणे चर्चा करी रह्या छीए। एमां आपणे भारतीय समुदायनी वात करी, एमां मुख्य चार समुदायो छे, धार्मिक समुदाय, ग्रामीण समुदाय, शहरी समुदाय अने आदिवासी समुदाय। एमां धार्मिक समुदायनी आपणे वात करी हती, जेनी अंदर आपणे भारतनी अंदर प्रचलित बधा ज धर्मोनी वात करेली। आजे आपणे ग्रामीण समुदायनी वात करवानी छे। ग्रामीण समुदाय एटले ग्रामीण समुदाय नाम उपरथी आपणे एवुं तारण काढी शकीए के गामडानी वात छे, ग्राम्य जीवननी वात करवानी छे। आ मुद्दानी अंदर ग्रामीण समुदाय छे एनी अंदर गामनी अंदर रहेता, गामडानी अंदर रहेता लोको छे એનું જીવન, એના લક્ષણો કેવા છે એની વાત કરવાની છે। મોટા ભાગે ગામડાની અંદર બધા લોકો છે એ ગામ, આખું ગામ છે પરસ્પર અવલંબી એકમ છે, એટલે ગામના દરેક લોકો એકબીજા પર આધારિત છે। આધુનિક સમયની અંદર નવી ટેકનોલોજી ને નવી નવી શોધો થઈને એના કારણે કેટલાક પરિવર્તનો આવ્યા છે, પણ ગામડાની અંદર દરેક લોકોને એકબીજાની જરૂરિયાત રહે છે, એકબીજા ઉપર નિર્ભર રહે છે। ખેડૂત અનાજ ઉત્પન્ન કરે છે, સુથાર છે, ઓજારો બનાવે છે, આવા બધા વ્યવસાયો ગામની અંદર હોય છે જે એકબીજા ઉપર નિર્ભર કરે છે। જ્ઞાતિઓના સમૂહો હોય છે, ગામડું છે એની અંદર જ્ઞાતિ સમૂહો હોય છે, જુદી જુદી જ્ઞાતિઓ હોય છે। મોટાભાગે કામના આધારે જ્ઞાતિઓ હોય છે અથવા તો જ્ઞાતિના આધારે કામ કરતા હોય છે। આવી વ્યવસ્થા ગ્રામ્ય જીવનની અંદર હોય છે। કેટલાક લક્ષણો છે ગ્રામ્ય સમુદાયના એની આપણે ચર્ચા કરવાની છે। ગ્રામ સમુદાયના લક્ષણો, મુખ્ય 9 લક્ષણો છે। ગ્રામીણ સમુદાય કોને કહેવાય, કેવા લક્ષણો ધરાવતો સમુદાય છે એને ગ્રામીણ સમુદાય કહેવાય, તો એની અંદર પહેલું જ છે પ્રકૃતિમય જીવન। ગ્રામીણ સમુદાયના લોકો છે એનું જીવન પ્રકૃતિમય જીવન છે, પ્રકૃતિ પ્રેમી છે, પ્રકૃતિ પર નિર્ભર છે, પ્રકૃતિ આધારિત। જંગલો છે, વૃક્ષો છે, પશુઓ છે, પ્રાણીઓ છે, નદીઓ છે, મેદાનો છે, પર્વતો છે, આ બધી જ બાબતો છે એની સાથે સંકળાયેલા લોકો, એટલે એનું જીવન છે પ્રકૃતિમય જીવન છે। પ્રકૃતિની પૂજા કરીએ છીએ ગ્રામ સમુદાયની અંદર, નદીની પૂજા થાય છે, પ્રાણીની પૂજા થાય છે, વૃક્ષની પૂજા થાય છે, કે પ્રકૃતિમય જીવન છે એનું, કે પ્રકૃતિ સાથે એનું વ્યવસાય પ્રકૃતિ સાથે જોડાયેલો છે, એટલે ગામડાનું જીવન છે ગ્રામ્ય સમુદાય છે પ્રકૃતિમય જીવન જીવે છે। વરસાદ આવે છે તો વરસાદ ઉપર એનું જીવન આધારિત છે, વરસાદ ના આવે એ વર્ષે દુષ્કાળની સ્થિતિ હોય ત્યારે ગ્રામ સમુદાય છે મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે, તો આ પ્રકૃતિ સાથે સુમેળભર્યું જીવન છે। નાનો પ્રાથમિક સમુદાય છે, ગ્રામીણ સમુદાય છે નાનો છે, ગામડની અંદર વસ્તી છે એ બહુ મોટી વસ્તી ના હોય, 30-40 હજારની વસ્તી ગામડાની અંદર નથી હોતી। ગ્રામ સમુદાયની અંદર મોટું ગામ હોય તો એમાં 2-3 હજારની વસ્તી હોય, એટલે કે નાનો એકમ છે, નાનો સમુદાય છે એ ગામ છે। એ ગામની, દરેક ગામની પોતાની રીતભાતો અલગ અલગ હોય છે, એ સમુદાય ગામનો છે, એ ગ્રામીણ સમુદાય છે એ પાયાનો સમુદાય છે। આપણે જે ભારતના કેન્દ્રની વાત કરીએ તો ગ્રામીણ એકમ છે એ ભારતનો પાયો છે, પ્રાથમિક એકમ છે, નાનો એકમ છે, એટલે જેને નાનો પ્રાથમિક સમુદાય કીધો છે। પછી ઘણા બધા ગામડા ભેગા થઈને તાલુકો ને જિલ્લો ને રાજ્ય ને દેશ ને પછી આ બધી પ્રોસેસ છે, એમાં પ્રથમ એકમ ગ્રામ સમુદાય છે જે નાનો એકમ છે। બહુમુખી સમાજ, ગ્રામ સમુદાય છે એ બહુમુખી સમાજ એનો છે, એટલે કે સમાજની અંદર, ગ્રામીણ સમુદાયની અંદર જે સમાજો છે એ એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા સાથે કનેક્ટેડ છે, એમાં જુદી જુદી જ્ઞાતિઓ પણ હોય છે અને સમાજ પણ હોય છે। હવે તો
એક ગામ છે બીજા ગામ સાથે, ને ગામ છે તાલુકા સાથે, ને તાલુકો જિલ્લા સાથે, ને એવી રીતના આપણે દરેક ક્ષેત્રની અંદર જોડી દીધા છે. પણ એનો જે સમુદાય છે, સમાજ છે, ગ્રામીણ સમાજ, એ બહુમુખી સમાજ હોય છે. એક વિધતા ગ્રામીણ સમુદાય છે એના લોકોની અંદર એક વિધતા જોવા મળે છે, એટલે કે સમાનતા જોવા મળે છે, એકતા. કેટલીક બાબતોની અંદર, કેટલીક બાબતોની અંદર જુદાપણું પણ છે, પણ કેટલીક, જેમ કે પહેરવેશ છે, મોટાભાગે સમાન પ્રકારનો પહેરવેશ હોય છે. રહેણી કહેણી છે ગામની, મોટાભાગે સરખી રહેણી કહેણી હોય છે. ભાષા છે, સમાન ભાષા હોય છે. ખોરાકની અંદર બહુ મોટો તફાવત નથી હોતો. વ્યવસાયોની અંદર માઇનર થોડો ઘણો વ્યવસાયો છે, અલગ હોય છે. પણ આ જે એકવિધતા છે એની અંદર જ્ઞાતિઓ અલગ છે, પણ એની જે લક્ષણો છે, એની માન્યતાઓ છે, એ સમાન હોય છે. એના રીતરિવાજો સમાન હોય છે, મોટાભાગનો પહેરવેશ સમાન હોય છે, ખાનપાનની રીતો સમાન હોય છે, કામ ધંધો કરતા હોય છે, રોજગારી મેળવતા હોય છે, એ વ્યવસાયિક સમાનતા હોય છે એની અંદર. તો આવી બધી એકવિધતા એટલે એકતા, અનેકવિધતા એટલે જુદાપણું, એકવિધતા એટલે સમાન. તો આવી સમાનતા એ ગ્રામીણ સમુદાયની અંદર જોવા મળે છે. પછી પાંચમો લક્ષણ છે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. ગ્રામીણ સમુદાય છે એ કૃષિ આધારિત, ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવે છે. મોટાભાગના લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા હોય છે. પછી ખેતરના માલિક હોય કે ખેતરમાં કામ કરતા મજૂર હોય, મોટાભાગે ખેતી સાથે સંકળાયેલા હોય છે લોકો. સુથાર છે, ઓજાર બનાવતા હોય તો એ ખેતીને લગતા ઓજાર બનાવતા હોય છે. તો એ કોઈ પણ ગ્રામ્ય વિસ્તારનો વ્યક્તિ છે એ કોઈ ને કોઈ રીતે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા ધરાવે છે. ખેતીના પાક છે, ખેતીના બિયારણો છે, ખેતી કરવી છે, ખેતીની અંદર સિંચાઈની વ્યવસ્થા છે, આ બધી બાબતો છે, એની સાથે કોઈ ને કોઈ રીતે એની અર્થવ્યવસ્થા એ જોડાયેલી હોય છે. એટલે કૃષિ આધારિત જીવન હોય છે. તો આ રીતના એ કૃષિ પર આધારિત હોય છે. છઠ્ઠું લક્ષણ છે જ્ઞાતિ વિભાગો. જ્ઞાતિની અંદર અલગ અલગ જ્ઞાતિઓ ગામની અંદર પણ હોય છે, પણ એની અંદર એ જ્ઞાતિ વિભાગો છે, એ જ્ઞાતિઓ મોટાભાગે કામના આધારે અથવા તો જ્ઞાતિના આધારે કામ કરતા હોય છે. કામની પણ વહેંચણી હોય છે. અમુક જ્ઞાતિ છે અમુક પ્રકારનું કામ કરતી હોય છે, અમુક જ્ઞાતિ છે અમુક કામ કરતી હોય છે. તો એ જ્ઞાતિના જે વિભાગો છે એ ગામની અંદર જોવા મળે છે. પણ એ જ્ઞાતિઓ છે એના આધારે આની એકતામાં તફાવત પડતો નથી. એની જે એકતા છે, એકવિધતા છે, એની અંદર બહુ મોટો તફાવત નથી પડતો. પણ જુદી જુદી જ્ઞાતિઓ છે ગ્રામ સમુદાયની અંદર, પણ જુદી જુદી જ્ઞાતિઓ જોવા મળે છે. કુટુંબવાદ ગામની અંદર, કુટુંબવાદ જોવા મળે છે. કે આજે અલગ અલગ પ્રકારની જ્ઞાતિઓ છે, એ જ્ઞાતિઓ એકબીજા ઉપર નિર્ભર છે, પરસ્પરાવલંબી, એકબીજા ઉપર આધાર રાખે છે. એમાં કુટુંબો છે, એ કુટુંબવાદ છે, એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગામડાની અંદર મોટાભાગે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. કુટુંબમાં બધા સભ્યો છે એ ભેગા રહેતા હોય છે, કુટુંબ મોટું હોય છે, કુટુંબનો વ્યવસાય લગભગ બધા સરખો હોય છે. તો એ કુટુંબવાદ છે એ ગ્રામ્ય સમુદાયનું મહત્ત્વનું લક્ષણ છે. મારું કુટુંબ, મોટાભાગે કુટુંબની અંદર બધા ભેગા રહેતા હોય. આપણે જેમ શહેરી સમુદાયની વાત કરીએ તો એમાં વિભક્ત કુટુંબ વ્યવસ્થા હોય છે, મોટાભાગે ગ્રામ સમુદાયની અંદર સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હોય છે. આખું કુટુંબ છે એ સાથે રહેતું હોય છે. દાદા છે, કાકા છે, એ બધા ભાઈઓ છે, એ સાથે રહેતા હોય છે. તો એને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા કહેવાય. કુટુંબના લક્ષણો પણ સમાન હોય છે, કુટુંબની રીતભાત સરખી હોય છે. તો કુટુંબવાદ છે એ પણ ગ્રામ સમુદાયનું એક મહત્ત્વનું લક્ષણ છે. ગ્રામીણ ધર્મ, ગ્રામીણ ધર્મ, આમ તો મોટાભાગે ધર્મ છે એ માનવતાનો ધર્મ હોય છે, પણ ગ્રામીણ ધર્મ છે એ ગામના લોકો છે એ પોતાની જે માન્યતાઓ છે, પોતાના રિવાજો છે, રીતરસમો છે, એને ધર્મ સાથે જોડે છે. જેમ કે પ્રકૃતિની પૂજા કરવી,
પ્રાણીઓ છે, વડ છે, પીપળો છે, એની પૂજા, પક્ષીઓની, વૃક્ષોની પૂજા કરે છે, ગાયની પૂજા કરે છે. જ્યારે ધરતી છે એને માતા તરીકે માને છે, ધરતી માતાની પૂજા કરે છે, નદીની પૂજા કરે છે. તો આ બધી પ્રકૃતિ છે એ પ્રકૃતિને કુદરતી તત્વો માનીને એમની પૂજા કરે છે. જ્યારે વરસાદ થાય, ખેતરની અંદર વાવણી કરવાની થાય, તો પહેલાં પૂજા કરે, સ્વસ્તિક સાથીઓ પૂરી, અને પછી વાવણીની શરૂઆત કરે, પીપળાની પૂજા કરે, વડની પૂજા કરે, ગાયની પૂજા કરે છે. તો આ જે ગ્રામીણ ધર્મ છે એ પ્રકૃતિ સાથે સંકળાયેલો ધર્મ છે. ગામની અંદર આપણે જે ધાર્મિક સમુદાયોની વાત કરી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી, આ બધા ધર્મ છે, એના લોકો તો ગામની અંદર હોય છે, કોઈક ગામની અંદર બધા હોય છે, કોઈકમાં ઓછા હોય છે, વધારે હોય છે, પણ એનો જે મુખ્ય ગ્રામ સમુદાયનો ધર્મ છે ને, પ્રકૃતિ ધર્મ છે. મોટાભાગે પ્રકૃતિને ધર્મ સાથે જોડી અને ગ્રામ સમુદાયના લોકો છે એ પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. છેલ્લું લક્ષણ છે જ્ઞાતિપંચ અથવા ગ્રામ પંચ. દરેક ગામની અંદર પંચાયત હોય છે, પંચાયતી રાજ. હવે તો આપણે 1963થી ગુજરાતની અંદર પણ લાગુ પડી ગયું પંચાયતી રાજને, એની પંચાયતોની ચૂંટણી ને બધું થાય છે, પણ ગ્રામ સમુદાયનું મહત્વનું લક્ષણ છે પંચ. પંચ એ પરમેશ્વર માનવામાં આવે છે, કે પંચનો નિર્ણય છે એ આખરી નિર્ણય હોય છે. ગામની અંદર પંચાયત હોય છે, એના સભ્યો હોય છે, મુખિયા હોય છે, હવે જેને સરપંચ કહીએ છીએ આપણે, તો એ મુખી છે એ અને પંચાયતના સભ્યો એ મળી અને જે નિર્ણય કરે એ આખું ગામ છે એને માન્ય રાખે. કોઈ ગુનેગાર છે, ગુનો કર્યો છે, તો એને સજા પણ પંચાયત કરે છે. એને દોષિત કે નિર્દોષિત, પ્રજા કોઈ પણ છે એને પંચાયત છે દોષી કે નિર્દોષ જાહેર કરે છે. ઘણા બધા રાજ્યોની અંદર આજે પણ આ પંચાયતો, ખાપ પંચાયતો છે, ખાટલા પંચાયત જેને કહીએ છીએ આપણે, આવી પંચાયતો ઘણા બધા રાજ્યોની અંદર, ખાસ કરીને રાજસ્થાનની અંદર તો આ પંચાયતો હાલ પણ કાર્યરત છે. આ પંચાયતો છે, પંચ છે, એ જ્ઞાતિ પંચ છે, એ ગામની અંદર એ લોકો ઉપર, ગ્રામ સમુદાય ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. ગ્રામ પંચાયત છે કે જ્ઞાતિ પંચાયત છે, એ પોતાની જ્ઞાતિના લોકો ઉપર નિયંત્રણ રાખે છે, કંટ્રોલ રાખે છે, એને ખોટા રસ્તે જતા અટકાવે છે, એને સજા કરે છે, સાચા રસ્તે વાળે છે, એને સલાહ સૂચનો આપે છે, એને નિયમોનું ભાન કરાવે છે. આ બધું જ્ઞાતિપંચ અને ગ્રામપંચ કરે છે. એનો નિર્ણય છે એ બધાએ માન્ય પણ રાખવાનો હોય છે. તો આ ગ્રામીણ સમુદાય છે એના આ મુખ્ય લક્ષણો, 9 લક્ષણો છે. પ્રકૃતિમય જીવન છે, નાનો પ્રાથમિક સમુદાય છે, બહુમુખી સમાજ છે, એક વિવિધતાવાળો સમાજ છે, કૃષિ ઉપર આધારિત અર્થવ્યવસ્થા છે, જ્ઞાતિ વિભાગો છે, કુટુંબવાદ છે, ગ્રામીણ ધર્મ અને જ્ઞાતિપંચ કે ગ્રામપંચ. આ 9 લક્ષણો ગ્રામ સમુદાયના છે. આ 9 લક્ષણો એ બુકની અંદર લખવાના છે, નોંધવાના છે અને યાદ રાખવાના છે. આ પ્રશ્ન પૂછાય ત્યારે ગ્રામ સમુદાયના લક્ષણો, આ મુખ્ય લક્ષણો છે એ લખવાના છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શહેરી સમુદાય વિશે ચર્ચા કરીશું. અત્યારે ગ્રામ સમુદાયના લક્ષણો છે એ હોમવર્કની અંદર તમારે લખવાના છે. ઓકે, થેન્ક યુ.